દરેડમાં ગર્ભવતી મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી જામનગર એલસીબી ગર્ભવતી મહિલાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી કરાઈ હતી હત્યા. જામનગર નજીકના દરેડ ગામે રહેતા એક નેપાળી પરિવારને 8 માસનો ગર્ભ ધરાવતી ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા અને તેના ઘરમાંથી લૂંટ થયાની ઘટના ગત રવિવારે સામે આવી હતી અને આજે પણ રવિવાર છે એટલે કે એક સપ્તાહમાં જામનગર એલસીબી ટીમે આ હત્યા અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી નાશી જનાર શખ્સ સુધી પહોંચવામાં જામનગર પોલીસની ટીમોને મહેનત અને સફળતા મળી છે. એક સપ્તાહ પૂર્વ દરેડ વિસ્તારમાં એક પ્લોટમાં વસવાટ કરતા નેપાળી પરિવારના ભૂમિસા ઉર્ફે અંજુ નામની મહિલાની તીક્ષ્ણ હથિયારોનો ઘા ઝીંકી અને તે ગર્ભવતી હોય તેની હત્યા નિપજાવી લૂંટારૂ શખ્સ મોબાઈલ અને રોકડ લઈને પલાયન થઈ ચૂક્યા બાદ એસપી દીપન ભદ્રન, એએસપી નીતિશ પાંડે અને ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન પંચકોશી બી ડિવિઝન પોલીસ અને એલસીબી સ્ટાફ આ લૂંટ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં જહેમત કરતા દરમિયાન એલસીબીના એએસઆઈ સંજય શિવારા અને ભગીરથસિંહ સરવૈયાને તેમને બાતમીદારો મારફત ચોક્કસ બાતમી મળી કે આ લૂંટ હત્યાને અંજામ આપનાર મોહમ્મદ ફેજ જમાલુદ્દીન અંસારી, જે હાલ દરેડ અને મૂળ ઉત્તરાખંડનો રહીશ છે, તો સંડોવાયેલ છે અને તે તેમના વતનમાં હોવાની માહિતી મળતા ઉત્તરાખંડથી આ શખ્સની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા આરોપીને આર્થિક સંકળામણ હોય જેથી પૈસા મેળવવા માટે આ રીતે લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપ્યાનું જણાવ્યું છે. પોલીસે તેની ધરપકડ રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર 19 વર્ષની ઉંમર ધરાવતા શખ્સની કોઈ ગુનાખોરો હિસ્ટરી તો નથી એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પોતાની ગર્લફ્રેન્ડ સાથે સંબંધ વિક્ષેપ થતાં તે જામનગર આવ્યો હતો, પણ અહીં મજૂર કામના પણ સાંસા પડ્યા હતા. અહીંથી લૂંટ ચલાવ્યા બાદ ઉત્તરાખંડ પહોંચી પોતાની ગર્લફ્રેન્ડની હત્યા નિપજાવવાનો પ્લાન કર્યો હતો. ગર્લફ્રેન્ડની હત્યા કરે તે પૂર્વે જામનગર પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી અને વધુ એક હત્યાના બનાવને બનતો અટકાવ્યો હતો. હર્ષલ ખંધેડિયા, ZSTV, જામનગર. ગયા રવિવારે 11 જુલાઈના રોજ પંચકોશી બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરેડની પછીના વિસ્તારમાં જે ગોડાઉન આવેલા છે ત્યાં એક નેપાળી મહિલા ભૂમિસા તેનું બપોરે ખૂન થયું હતું. તેના આધારે પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા માણસ વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એસપી સર શ્રી દીપેન ભદ્રન સરની સૂચનાથી એલસીબી, એસઓજી તેમજ પંચ બી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી હતી, જેના આધારે તે ગોડાઉનની આજુબાજુ આવેલા સીસીટીવી તેમજ દરેક વિસ્તારમાં આવેલા વિવિધ સીસીટીવી ચેક કરવામાં આવેલ હતું અને જાણવા મળેલ કે મોહમ્મદ ફૈઝ અસારી છે કે જે મૂળ ઉત્તરાખંડ ખટીમાનો છે તેણે આ બનાવ બનેલો છે. તેના આધારે શ્રી પીએસઆઈ કે ગોહિલ અને એમની ટીમને ઉત્તરાખંડમાં મોકલવામાં આવી હતી અને તે લોકોએ ટેકનિકલ સર્વિસના આધારે જે આરોપી છે તેને પકડેલો છે અને એની આગળ અટક કરવાની કાર્યવાહી ચાલુ છે.